नमस्ते विद्यार्थी मित्रों, नमस्ते કૃતિ ઓનલાઈન એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 નો આપણો વિષય છે ગણિત. એમાં જે તમારું ચિત્ર છે અભિયા જમ અને મ એના વિશે આપણે વાત કરી છે. આજે તો આપણે પેજ નંબર જે તમારી ટેક્સ્ટબુક છે એટલે કે પાઠ્યપુસ્તક છે એનો પેજ નંબર 155 અને 156 છે એ જોવાનું છે. વોટર અને ડોલ જી 155 પર એક વાર્તા આપેલી છે એ આપણે પહેલા જોઈએ. એક લીટરની બોટલ લો, પાણી કે તેલની ખાલી બોટલ પણ ચાલે. એટલે આપણે શું કરવાનું છે, એક લીટરની તમે જેમાં પાણી પીતા હોય એ બોટલ પણ તમે લઈ શકો છો. તમારે ઘેર કેટલી બોટલ મગ જગ ક્યાંક બાટલી વગેરે ભેગા કરો. એક લીટરની બોટલની મદદથી તમે નક્કી કરો કે કયા વાસણમાં એક લીટરથી વધુ પાણી સમાય છે ને કયા વાસણમાં એક લીટરથી ઓછું પાણી સમાય છે. તેનું ચિત્ર જો તમે બનાવી શકો તો બનાવો. તમારે શું કરવાનું છે કે આજે અહીંયા ચિત્ર આપેલું છે એ તમારી જે કે ગણિતની બાકી છે એની અંદર તમારે બનાવવાનું રહેશે. અથવા તમે ડ્રોઈંગ પેપર લઈ અને તમારે શું કરવાનું છે, આ ચિત્ર છે એ ડ્રોઈંગ પેપર ઉપર દોરવાનું. એ તમારું શું છે તો કે હોમવર્ક છે. જો આપણી ઘરે અલગ અલગ તમારી ઘરે જે રાશન હોય એ તમારે લેવાના. પછી એક લીટર જે પાણીની બોટલ હોય એ તમારે શું કરવાની, ભરવાની. દાખલા તરીકે તમે ડોલ લીધી છે તો ડોલની અંદર પાણી નાખવા અને જોવા કે ડોલની અંદર કેટલા લીટર પાણી સમાય છે. જો એક લીટરથી ઓછું તમે શું આપેલું છે, કોષ્ટક આપેલું છે અને એક લીટરથી વધુ તો આપણે કોષ્ટક આઈને જોઈએ. અહીંયા એક લીટરથી શું છે તો કે વધુ હોય એ તમારે અહીંયા લખવાનું છે. એક લીટરથી ઓછું ને એક લીટરથી વધુ. અહીંયા વાટકી છે, આપણને બધાને ખબર છે કે વાટકી કેવડી હોય આવડી હોય અને એક લીટરથી ઓછું પાણી સમાય કે ન સમાય. ઉપર જેટલા વાસણ આપેલા છે એમાં આપણે જોવાનું કે એમાં કેટલું સમય છે. હવે રાંધવા માટેનું થોડી આપણે વાસણ લઈએ. રાંધવા માટેનું વાસણ બીજું જોઈએ ઉપર છે એમાં સીસી નાની આપેલી છે, ગુલાબી કલરની છે. જે સીસી તો એક લીટરથી ઓછું પાણી એમાં સમય કે નહીં. હવે બીજું જુઓ કે એક લીટરથી ઓછું સમય એટલે મોટર એક છે મેમ. એના પછી જોવે એ ચિત્ર આપેલા છે એમાં પણ તમારે જોવાનું છે કે તેમાં કેટલું પાણી સમય છે. હવે ટવ છે, ટવ છો ટવ નાનો છે એમાં ઓછું પાણી સમાશે. હવે જગ છે એ છો એમાં પણ ઓછું સમાશે. હવે એક લીટરથી વધારે પાણી ભરવાની ડોલ, પાણી ભરવાની ડોલ, ડોલમાં પાણી વધુ સમય આપણને વધારે ખબર અને એ ડોલ કેવી છે પછી તો કે એના પછી નીચે જુઓ. હવે તમારા ઘરની ડોલ તરફ જુઓ, અનુમાન કરો કે ડોલમાં કેટલા લીટર હોય. તમારી ઘરે જે ડોલ હોય એમાં તમારે શું કરવાનું છે, તમારી પાસે એક લીટરની જે પાણીની બોટલ હોય એ તમારે શું કરવાનું, ભરીને નાખવાનું અને જોવાનું કે કેટલા લીટર પાણી સમાય છે. અનુમાન કરો કે ડોલમાં કેટલા લીટર પાણી ભરાશે. એક લીટરની બોટલથી તમારું અનુમાન ચકાસણી કરો અને બધી જ ડોલ માટે ચકાસણી કરો. જે આ કોષ્ટક આપેલું છે તમારે શું કરવાનું છે, ઘરે જાતે તમારી જે ડોલ હોય એની અંદર પાણી ભરી અને તમારે જોવાનું એમાં કેટલું પાણી સમાય છે. બે અલગ અલગ ડોલ લેવાનું અને કોષ્ટક તમારે શું કરવાનું છે તો કે જાતે કરવાનું રહેશે. હવે પાછળ છે પેજ નંબર 156 પર વધારી દો. એમાં તમારે શું છે તો કે ઝોલકા ઝોલવાના છે. હવે તમારે જોવાનું છે કે ચાલ આપણે જો લગભગ 12 લીટર
હવે આપણે જોઈએ કે પહેલું છે બાળ લિંગ એટલે કે લગભગ બાળ લિંગ એને તમારે શેની સાથે જોડવાનું છે તો કે ડોલ સાથે હું અહીંયા સાચા આંસર લખી દઉં છું તમે જોડી લો છો હવે બીજું છે કે દ્વિતીયાંશ એટલે કે એક લિટરથી પણ ઓછું એક લિટરથી ઓછું તો હવે તમે સામે જુઓ એક લિટરથી ઓછું સેના સમય કે પાણીનો જે જગ છે તેમાં તો આપણે એની સામે તમારે શું કરવાનું છે પેન્સિલ અને સ્કેલ લઈને જોડવાનું રહેશે પાણીનો જગ જ્યાં છે ત્યાં તમારે શું કરવાનું છે તો કે જોડવાનું છે એની નીચે જુઓ લગભગ છે ને પાંચ લિટર શું છે લગભગ પાંચ લિટર પાણી સેના સમય તો સૌથી જે મોટું હશે એની અંદર શું થશે તો કે એની અંદર તમારે શું હશે તો કે સૌથી મોટું કોણ છે તો કે પાણીની જે ટાંકી છે એના પછી જો લગભગ પાંચ લિટર તો તમે સેના જોડશો એને એના પછી એક હજાર લિટર જો લગભગ પાંચ લિટર છે તો એની તમારે સેમાઇ આઉટ એટલે કે એક કોઈ સાથે તમારે જોડવાનું નથી હવે એક હજાર લિટર છે એક હજાર લિટર તો શું આવશે તો કે એમાં પાણી નાખવું આવશે એના પછી જુઓ તો કે એક દ્વિતીયાંશ લિટર સેમાં ભરાય એટલે એક લિટરના પણ શું છે તો કે ઓછું તો કે દૂધ માપવાનું જે માપ્યું છે એની અંદર શું હશે આમાં શું આવશે તો કે આખરી દવાની બોટલ આવશે લગભગ પાંચ લીટર એની અંદર શું આવશે તો કે પાણીનો જગ વિદ્યાર્થી મિત્રો આજે જોડકા છે એની સામે મેં સાચો આંસર લખ્યો છે તમારે શું કરવાનું છે જે ટેક્સ્ટબુક છે એમાં જે સાચો આંસર આની સામે આવતો હોય એની સાથે જોડી દેવાનું રહેશે આ તમારું શું છે તો કે હોમવર્ક છે